હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે સામાયિક શ્રેણીના ઘટકો. સામાયિક શ્રેણીના ચાર ઘટકો છે. સૌથી પહેલું ઘટક છે દીર્ઘકાલીન ઘટક અને વલણ. દીર્ઘકાલીન ઘટક અને વલણ બરોબર છે. સામાયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તેને દીર્ઘકાલીન ઘટન અથવા વલણની અસર કહે છે. લોંગ ટર્મમાં લાંબા સમયમાં જે કંઈ ફેરફાર થાય છે એને કહેવાય છે દીર્ઘકાલીન ઘટક. સામાન્ય રીતે સામાયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે અને આ સ્થિતિને કારણે ઉદ્ભવે છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, આપણને ખબર છે કે દરરોજ ને દરરોજ આપણા ભારત દેશનો જે રૂપિયો છે એ ડોલરની સામે નબળો પડતો જાય છે, બરાબર છે. તો આ એક લોંગ ટર્મ ઇફેક્ટ છે જે લાંબા સમયથી ચાલતી આવે છે, બરાબર. તો આને કહેવાય છે દીર્ઘકાલીન ઘટક. બીજું છે મોસમી ઘટક. મોસમી ઘટક એટલે શું થાય? તો કે સામાન્ય શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં, આ બધા એમસીક્યુમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ છે કે ટૂંકા ગાળામાં ફેરફાર થતા હોય એવું સામાયિક શ્રેણીનું ઘટક કયું છે? તો કે મોસમી ઘટક, બરાબર છે. જે લગભગ નિયમિત એમાં વધારો ઘટાડો થાય છે તેને શું કહેવાય છે? મોસમી ઘટક કહે છે. મોસમને અનુસાર સિઝનલ જે કંઈ ચેન્જીસ આવે છે એને કહેવાશે મોસમી ઘટક, બરાબર છે. દાખલા તરીકે ચોમાસા દરમિયાન રેઇનકોટનું વેચાણ, છત્રીનું વેચાણ, આ બધા મોસમી ઘટકો કહેવાય છે, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના બે ઘટકો જોઈશું. થેન્ક યુ. If you want to see short videos of accounts like statistics, go to the description and follow the link.